अस्सलाम वालेकुम दोस्तों, केम छो। वेलकम माय यूट्यूब चैनल कासम खलीफा खतना सरकम सीजन स्पेशलिस्ट। आशा राखू छू तुम बधाए खूब मजा में आईशो। वीडियो स्टार्ट करिए अने आ वीडियो नु टाइटल छे कि मुस्लिम लोग खतना क्यों करवाते हैं, एनु गुजराती में कन्वर्ट के मुस्लिम कम्युनिटी खतना सुन्नत सुकाम करावे छे। जो के मुस्लिम लोग खतना क्यों करवाते हैं एना रिलेटेड घना वीडियो बनी गया छे, पण क्या कैक वस्तु मिस थई जाती हुए तो हूँ ई जी वस्तु मिस थई छे ई आ वीडियो नी अंदर मा कोशिश करू छू के सचोट माहिती आपी सकूं। ई छताय कोई ने पण काई वधारे पड़ती माहिती जोती है तो मने कमेंट मा मेसेज करी सके छे। खास करीने दोस्तों वीडियो स्टार्ट करिए ए पहला आ वीडियो ने तमारा दोस्तों तमारा रिश्तेदारों तमारा सगामा जराक शेर करी देजो, जेथी करीने आ माहिती तमने पण मळे अने तमे जेने शेर करो एने पण मळे। तो टाइम वेस्ट कर्या वगर वीडियो नी जानकारी आपुं छुं। सौथी पहला तमारी स्क्रीन ऊपर एक फोटो देखाय छे, पिक्चर देखाय छे, तमे बरोबर आने जोवो। आ फोटानी अंदर मां तमने देखाय छे के बाळक 2-3 महिनानुं बाळक छे जेनुं पेशाब एकदम बंद थई गयुं छे, साव पेशाब करी ज नथी शकतो। सुन्नत ऊपर अने सुन्नतनी चामडी ऊपर, सुन्नत अने सुन्नतनी चामडी एनी वच्चारे जी खराबो छे ई आ व्हाइट व्हाइट जी देखाय छे ई छे। आना हिसाबे बाळक पेशाब ना करी शके, पेशाब एनो बंद थई जाय, आना हिसाबे खतना करावू जरूरी थई जाय। आपणे મોમેડિયન જી છે, મુસ્લિમ લોકો જી છે, ઈ ખતના કરાવે અને આ જ વસ્તુ જ્યારે કોઈ ગેર મુસ્લિમ બાળક અથવા એડલ્ટમાં થાય તો ત્યારે એને ડોક્ટર સર્કમસીઝનનું ઓપરેશનની સલાહ આપે। હવે મુદ્દાની જે વાત છે, મેઇન ટોપિક જે છે આપણો કે ભાઈ મુસ્લિમ લોકો ખતના શું કામ કરાવે છે, તો એનો એક આખો વાક્યો છે, આખો એક કિસ્સો છે। કોઈ આમનામ આપણે ખતના કરાવી છીએ એવું નથી, કેમ કે ઘણા પેરેન્ટ્સ મારી પાસે આવે છે અને આવી અને જ્યારે આપણે એને જરાક એક આપણે સવાલ કરી કે ભાઈ આપણે ખતના શું કામ કરી છીએ, આપણે એક નોલેજ વધારવા માટે થઈને, તો ત્યારે બધાના એક કોમન જવાબ હોય છે, મેક્સિમમ એવા જવાબ હોય છે। અને અલ્હમ્દુલિલ્લાહ હું અહીંયા એક તમને વાત કરી દઉં કે આખા વર્ષની અંદરમાં હું 2000+ સુન્નત ખતના સર્કમસીઝન કરું છું બાળકોની, એટલા માટે કે પણ મેક્સિમમ મારી પાસે એવા પેરેન્ટ્સ આવે છે કે જેને ખબર નથી હોતી કે આપણે શું કામ એને ખતના કરાવી છીએ। જ્યારે આપણને જ નથી ખબર હોતી તો કોઈ ગેરમુસ્લિમને તો આ ખબર હોય કે આપણે ખતના સુન્નત શું કામ એને કરાવી છે, કેમ કે બધાના જવાબ એવા હોય છે કે ભાઈ બધાના એટલે કે જે લોકો નથી ખબર હોતી એને એ લોકોના કે બાપ દાદાથી આ કરાવતા આવી છીએ એટલે કરાવી છીએ। અને ઘણા લોકોના એવા જવાબ હોય છે કે હુજુરની સુન્નત છે, નો ડાઉટ અલ્હમ્દુલિલ્લાહ હુજુરની સુન્નત જ છે ખતના કરાવવું તે, પણ ખતના કરાવવું તે હજરતે ઇબ્રાહીમ અલૈહિસ્સલામની સુન્નત છે જે આપણે હજારો વર્ષથી અદા કરતા આવ્યા છીએ અને ઇન્શાઅલ્લાહ કયામત સુધી આ સુન્નતને આપણે અદા કરતા આવીશું। હવે ઇસ્લામમાં ખતનાની સિસ્ટમ કેવી રીતે ચાલુ થઈ, આ જે ફોટાની અંદરમાં મેં તમને બતાવ્યું એ આ ખરાબાનો અહેસાસ જ્યારે હજરતે ઇબ્રાહીમ અલૈહિસ્સલામને થાય છે ત્યારે તેની હયાતી જિંદગીમાં એની 80 ઉંમર થાય છે ત્યારે એના હાથે પોતાનો ખતના કરી નાખે છે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પોતે। આ અદા આ સુન્નત અલ્લાહને પસંદ આવે છે અને જિબ્રીલ અલૈહિસ્સલામને હુકમ કરવામાં આવે છે કે જાઓ મારા ખલીલને કયો કે તમે જે આ સુન્નત અદા કરી છે એ તમારા રબને ખૂબ પસંદ આવી છે, હવે તમે તમારા માનવાવાળાને શું તમે તમારા માનવાવાળાને તમારા ફોલોવર્સને આ મેસેજ આપી દો કે આ સુન્નત અદા કરે, ત્યારથી આ સુન્નત આપણામાં મુસ્લિમમાં કમ્પલસરી અદા કરવાનો હુકમ આવી ગયો છે। હવે બીજું એક ખાસ કે ઘણા લોકોને એવું હોય કે ખાલી મુસ્લિમ જ સુન્નત ખતના કરે, તો એ બિલકુલ મગજમાંથી રિમૂવ કરી નાખજો, કેમ કે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ પછી જેટલા પૈગંબર જેટલા નબી આવ્યા છે એની ઉમ્મત એની બધી ઉમ્મત ખતના સુન્નત કરાવે છે।
એટલે કોઈ એવું ના સમજતા કે ખાલી મુસ્લિમ લોકો જ ખાલી ખતના કરાવે. ઇબ્રાહીમ અલ્લાહ ઇસ્લામ પછી જેટલા પણ ફિરકા દુનિયાની અંદરમાં ઇસ્લામના જેટલા પણ ફિરકા થયા છે એ બધા લોકોની સુન્નત કરાવવી ફરજિયાત છે, કેમ કે આ સુન્નત ઇબ્રાહીમી છે. બરાબર, આ જે બેઝિક ઇન્ફોર્મેશન છે મેં આ વિડીયોમાં શેર કરી, અને ખાસ જે કારણ મેં તમને બતાવ્યું કે ભાઈ આ ખરાબાના હિસાબે હવે બાળકોમાં આ રિવાજ સુકા મેને ચાલુ થયો, કેવી રીતે ચાલુ થયો એ જરાક અહીંયા ખુલાસો કરી દઉં. જ્યારે ઇબ્રાહીમ અલ ઇસ્લામે તેનો પોતાનો ખતના 80 વર્ષની ઉંમરે એના હાથે કરેલ, ત્યારે બાળકોની અંદરમાં આ વસ્તુ સામેલ કરી દેવામાં આવી કે તમારા બાળકોની ખતના કરાવો, આ સુન્નત અદા કરો. શું કામ કે જ્યારે બાળક નાનું છે તો આ ખતનાની રસમ અદા થઈ જાય, બાળક જ્યારે એડલ્ટ થાય ત્યારે ખતના કરાવવાનો સરકમસિઝન કરાવવાનો વારો આવે તો એને શરમિંદગીથી ગુજરવું ના પડે, શરમ ના માયરે એને શરમ મહેસૂસ ના કરવી પડે, એના માટે થઈને ખતના સરકમસિઝન બાળકોની અંદરમાં લાગુ કરવામાં આવી. દોસ્તો, આશા રાખું છું કે આ વિડીયોની અંદરમાં તમને આ મારી માહિતી જે છે એ બરોબર સચોટ મળી રહી છે. સ્ક્રીન ઉપર તમે જોવો છો કે ભાઈ આ જે ખરાબો છે એ ખરાબો કોઈ દવાથી ના રિમૂવ થાય, કોઈને ક્યાંય હેરાન થવાની જરૂર નથી. જ્યારે પણ કોઈ પણ મુસ્લિમ બાળકને આ રીતનો ખરાબો સુન્નતની અંદરમાં થઈ જાય અથવા રસી જેવા ચીકાશના ટીપા પડતા હોય તો કોઈ પણ જાતની દેર લગાડ્યા વગર, મતલબ કે વાર લગાડ્યા વગર તરત જ ખતના કરવાવાળાનો કોન્ટેક્ટ કરી લ્યો અને બાળકની ખતના કરાવી નાખો, સરકમસિઝન કરાવી નાખો. ગેર મુસ્લિમ પણ જો આ વસ્તુ કરાવતા હોય ડોક્ટર પાસે જઈને, ડોક્ટર પણ એને આ જ સલાહ દેતા હોય કે સર્જરી સરકમસિઝન કરાવવું જોશે, કેમ કે એના વગર આ જે ખરાબો છે એ નીકળશે નહીં અને બાળકનું પેશાબ છે એ બંધ થઈ જશે. તો આપણે તો આ અલ્હમ્દુલિલ્લાહ ઇસ્લામમાં જન્મ લીધો છે અને આપણે ખતના કરાવવામાં વાર લગાડવી જોઈએ નહીં. આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સંતોષકારક માહિતી મળી છે, અને કાંઈ પણ તમારા સવાલ જવાબ હોય તો મને કમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો, તો મને આગળ એના ઉપર કોઈ પણ ઇન્ફોર્મેશન આપવાની ખબર પડે. અને આ વિડીયો હજી એક ફેરા રિપીટ કરું છું કે આ વિડીયો શેર કરજો, બને એટલો શેર કરજો જેથી કરીને બધાને આ માહિતી મળી રહે. અસલામ વાલેકુમ, દુઆમાં યાદ, અલ્લાહ હાફિઝ.